જય સચિદાનંદ ચાલો આપણે પ્રશ્ન લેતા જઈએ અજય સોનોદરિયા આડાલજ જય સચન પૂછો શ્રી પહેલાં પ્રશ્નનો જવાબ તો ઓલમોસ્ટ આજના ડિસ્કશનમાં અને કાલના ડિસ્કશન પડી ગયું છતાં થોડી એમાં ક્લેરિફિકેશન એમાં આવ્યું હતું કે જળ તત્વ અને ચેતન તત્વ એ બંને પાસે પાસે આવવાથી દબાણ ઊભું થાય છે એટલે જળતત્ત્વો પર દબાણ આવે એટલે આ બધું ને બધું બોડીને બધું બને છે અને આ બાજુ આત્મતત્વ પર ચેતન તત્વો પર દબાણ આવે એટલે અહમ ઊભો થાય છે એનું જ્ઞાન દર્શન પણ દબાણ આવે એટલે અમ ઊભો થાય છે એટલે એ બધું એ બેનું એઝ અ હોલ પૂતગલ સમજવું બંને ભેગું થાય એટલે પૂતગલ કહી તો ચાલે બરાબર છે અહંકારને પૂતગલ કહેવાય ક્રોધમાનમાં ને પૂતગલ કહેવાય અને આ નહીં પૂતગલ જ કહેવાય એમાં બધું વિકૃતિ બધી ઊભી થઈ મૂળ આ પૂતગલ કહેવાય છે હું અને દે દેહ ભાવ દે ભાવ પૂતગલ ભાવ કહેવાય આ બે ભેગા થાય પૂતગલ બધું મિશ્ર ચેતન બરાબર પછી સેકન્ડમાં પેજ નંબર એકસો અઠ્યાસી પર થોડું છે વાંચી લો આમાં દાદાશ્રી કહે છે કે જે મોક્ષ કળે છે તે બંધાયેલો છે તે પ્રશ્ન કરતાં કહે છે તો એનું સ્વરૂપ પ્રકાશ વિભાગવાળું વિભાગવાળું છે એ જે બંધાયેલો છે તે કયા પક્ષમાં છે પ્રકાશના પક્ષમાં છે કે આ પરમાણુઓના પક્ષમાં દાદાશ્રી પરમાણુઓના પક્ષમાં પ્રશ્ન કરતા એ પરમાણુઓનું બનેલું છે દાદાશ્રી એ પરમાણુઓનું બનેલું છે એ પરમાણુઓનું વિકારી સ્વરૂપ છે તો આમાં એ એ એટલે આમાં અહંકાર ને મમતા ને લાગવું પડે છે એ એટલે એ નીચે જ આપ્યું ને એમ કોણ છે અહંકાર ને મમતા એટલે અહંકાર ને આને એનામાં જ અહંકાર કહે કે પરમાણુ સાથે ભેગો થયેલો છે હું આ દેહ છું હું આ અજય છું એનામાં જ અહંકાર એટલે આમાં પરમાણુ એટલે આમ જળ તત્વ ને પરમાણુ આમ સમજી શકે પણ આજે વિકૃત પરમાણુ થયેલો દેહ છે ને એ જળ તત્વનો જ કહેવાય અને એને હું શું માનનાર હોય આ અહંકાર કહેવાય એટલે વિભાવિક પૂતગલ વિભાવિક ચેતન કહેવાય પોતે પણ એને કહેવાય તો પૂતગલ કહેવાય કંઈ ઉત્પન્ન થયો છે અને વિનાશે થશે શરૂ થયો પૂરો થયો પૂરણ એનાથી ચાર્જ થાય છે અને પછી ડિસ્ચાર્જ થાય છે અને પરમાણુ પાછું પૂતગલ જ પાછું એ અહંકાર આભોમાં ચાર્જ અહંકાર અને પાછું બીજે બહુ ડિસ એ જ કરતા ભાવનો અહંકારથી કર્મ બાંધ્યું અને ભોગતા ભાવે પોતે જ ભોગવે છે પાછો ભૂતગલની અસરને પોતે જ પૂરેપૂરી ભોગવે છે એટલે એ હંકાર જ ભોગવે કહેવાય એટલે એ જ બધું ભૂતગલમાં મૂકી દીધો દાદા એને બરોબર પછી એ પેજમાં ઉપર જ પેલું આવે છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે સૂર્યપ્રકાશને કશું કરવું જ પડતી હાજરીમાં જ પેલું સોલાર જનરેટ થાય છે તો એવી રીતના અંદર અંદર આત્માનો પ્રકાશ છે ને પેલો અહમ એને એટલે એટલે મૂળ આત્મા જુદો જ રહ્યો છે વચ્ચે આ પોતે અજ્ઞાન અજ્ઞાનમાંથી ઉભો થયેલો પોતે અજ્ઞાનથી આ બાજુ વિભાવિક દશામાં આવ્યો છે ના કીધું મૂળ આત્મા અવિનાશી પોતે અવિનાશી ને પોતે માને હું ચંદુ એ વિનાશી એ વિનાશી ભાવ એને વિભાવ કહેવાય છે વિભાવમાં પછી આ બાજુ જળમાં કરો બધું દેખાય છે બધું પુત પૂરણ કલન એટલે હાડકા માસવાળું બધું દેહ બધું એ બરાબર પણ જે આ બધું રિલેટિવમાં જે જ્ઞાન ઊભું થાય છે એ આમ તમે જે કહો મૂળ મૂળ આત્માનું જ છે પણ થ્રુ આના થ્રુ નીકળે છે એટલે એટલે એ રીતના સમજવું એ રોંગ બિલીફવાળું જ્ઞાન બરાબર બરાબર છે હજી એક છેલ્લું હતું કે ઓલું જે ભાવ સત્તાની વાત કરીને કે ભાવ સત્તા એટલે એ ક્યાં સુધી એમ રહેશે એ ભાવ એટલે અજ્ઞાનતા હોય તો એ અને આ સ્વભાવ સત્તા એટલે પછી જ્ઞાતા દ્રષ્ટા એ સ્ભભાવ સત્તા કહેવાય અને ભાવ સત્તા એટલે કરતા ભાવ વિભાવ થાય છે કર્મ બાંધે છે ભાવ સત્તાથી એનાથી પછી લિમિટેશન હોય છે બધી એમાં અમુક જ પ્રમાણ લિમિટ થાય પછી એનું ફળે બે હાથ ને બે પગ એવું જ દે બનતા કે બીજું બાર હાથ ના આવે એવું કે છે એટલે ભાવ એટલે આમ ચાર્જિંગ ભાગના ચાર્જિંગ ભાવના એટલે આમ એ ભાવ એ ચાર્જ ભાવ કહેવાય એનાથી ચાર્જ થાય એના એટલે આત્મજ્ઞાન થાય એટલે પછી ભાવ સત્તા એ ઉડી ગઈ સ્વભાવ સત્તા પ્રગટ થઈ સત્તામાં પછી ડખોડખલ ના કરું અને સ્વસત્તામાં રહી સ્વત સત્તાનો ઉપભોગ કરું સ્વસત્તા એટલે હું કરતા નથી વ્યવસ્થિત કરતા જ્ઞાતા દ્રષ્ટા એ સ્વસત્તા કહેવાય ઓકે જય શ્રી જય શ્રી જા રિતા શા આપતાની ચૌદ ભાગ બે પેજ વન સેવન્ટી ફાઈવ પર દાદાજી કહે છે કે લોભ એ આકર્ષણવાળા પરમાણુથી ઉત્પન્ન થાય છે અને એની પહેલાં આપે કહેલું કે કોલ્ડ પરમાણુથી આકર્ષણ ઊભું થાય છે આ બે વાત ડિટેલમાં સમજ સમજાવવા વિનંતી હા જ બધું આ શું છે આકર્ષણવાળા પરમાણુ આ વિષયમાં આકર્ષણ હોય છે ખાવાનું ભાવે તે આકર્ષણ ઠેઠાઈથી બોલો દસ માઇલ દૂર હોટલમાં જઈને ખાશે વડાપાવ મજા આવી ગઈ કે છે તે ઠંડા પરમાણુ બધા કોલ્ડ પરમાણુ કહેવાય અને અભાવ થાય દ્વેષ થાય વેરભાવ બધા હોટ પરમાણુ દેખે ત્યારથી જ કા તું શું કામ અહીં આવ્યો શું જરૂર છે અહીં આવવા ને તારે લો ઝઘડા કરે છે ને હોટ પરમાણુ ગરમી ગરમી કરી નાખે એટલે કોલ્ડ પરમાણુ પણ મૂળ ડિસ્ચાર્જમાં છે એટલે પરમાણુ કહેવાય અને જીવતા આવતો લોપ ક્રોધ માન માયા લોપ વાત બધું એ જીવતા નથી હવે આ મળદાલ અને અજ્ઞાની પછી એમાં તન્મયાકાર આકાર થઈને નવું બાંધે છે હું જ છું આ એ આપણું છૂટ્યું દાદા ના જ્ઞાન સમજાય ને જય સચિદાનંદ હા જય સચિદાનંદ જય સચિદ જય સચિદાન અનિલ કુમાર પટેલ ભરૂચ આપતવાણી ચૌદ ભાગ બે પેજ નંબર વન સેવન્ટી નાઇન પર દાદાશ્રી કહે છે એ સંસ્કાર બળને લઈને આ બધું ઊભું થયું છે થયું છે ને નહીં તો એ પૂતગલ એની રીતે રમ્યા કરત પણ જે આ લોહી નીકળે છે ને એ હાડકા માંસ પરવું બધું થાય છે એ સંસ્કાર બળને લીધે નહીં તો પૂતગલમાં લોહી ક્યાંથી નીકળે પણ તેમાં સંસ્કાર બળ એટલે આપણો આત્મા ભળ્યો પ્રશ્ન એ છે કે સંસ્કાર બળ એટલે શું એ સમજાવું એટલે આ જ બધો વિભાવ એ સંસ્કાર બળ પોતાનો ભાવ જે વિભાવ થયો ને વિભાવથી પેલું પરમાણુ જેવા ભાવ થયા વિભાવમાં એવા ભાવે પેલું પૂતગલ બંધ થઈ ગયું તો કે એ સંસ્કાર બળ અને બંધાયેલું પછી ફળ આપે જ્યારે એમાં હાડકા માંસ લોહી બધું હોય જે વિકૃત પૂતગલમાં સ્વાભાવિક પૂતગલમાં હાડકા માંસ લોહી બળે એટલે આ આરોપિત ભાવ સમજાયું ને આત્માને એટલે આત્માના ભાવો જ બધા આત્માના વિભાવો કહેવાય છે એટલે પેલા પરમાણુ ચાર્જ થાય ને અને હાથમાં જો સ્વભાવ ભાવ મારે જ્ઞાતા દ્રષ્ટા તો કાંઈ ચાર્જ ના આ તો વિભાવ થયો ડખો કર્યો આવું ના ચાલે આવું હોવું જોઈએ કેમ આમ કર્યું હું આવું ચલાવું જ નહીં એ બધું કરતા ડખો કર્યો એટલે પરમાણુ ચાર્જ થાય પછી એ ઇફેક્ટ આપે પછી ગયા ભવમાં ચાર્જ અત્યારે ડિસ્ચાર્જમાં ઇફેક્ટ આપે છે એને પાછું હું જ કરું છું માને છે પાછો આવતા ભાવ નવું બાંધે છે એટલે સંસ્કાર એટલે આ અપેક્ષા કહે છે કે પોતાનો કંઈક છે તો કે હા પોતાનું

बीइंग एब्सोल्यूट नॉलेज ओनली एट आत्मा जो गणव होता आत्मा इफ यू वोट टू कंसिडर सोल्सिडर सोल प्योर सोल बींग एब्यूट नॉलेज ओनली इन होल बॉडी एब्सोलूट नॉलेज इज अ पार्ट ऑफ प्योर सोल एब्सोल्यूट नॉलेज केवल ज्ञान स्वरूप understood okay M may i may i ask another question what yes mm -hmm. okay uh, this night last night i had a nightmare with you and and uh, we were we prepared a gnandi here in brazil and everything went wrong and uh, no Met, very few attended to GNVD, and uh, I, I did so many wrong things, and Shirish Bhai put his hand in his mouth, oh, in his head, <laughs> and, uh, and it was very bad. And I want to know. Uh, my question is: Is this kind of dream the the effect of the tuber of my pride, my tuber of pride? એમ કહે છે કે સપનામાં તમે આવ્યા હતા ખરાબ સપનું આવ્યું હતું બ્રાઝિલમાં જ્ઞાનવિધિ ગોઠવી હતી બધું ધાર્યા પ્રમાણે કંઈ થયું નહીં બહુ ઓછા લોકો આવ્યા અને બધું બગડી ગયું તો આ સપનું આવ્યું એ મારા માનની ગાંઠનું પરિણામ છે હા વોટ એવર હેપન ઇઝ અ રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક આઉટ ઓફ ફ્યુ પીપલ વન બીકમ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ સો જ્ઞાનવિધિ ઇઝ અરેન્જ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ So many, not too many people, but some people has taken down is also very important. Out of some people, somebody maybe some some key man he can bring so many people. It is also possible. So whatever happen, but nyan with the arrange that is biggest positive in dream. Enjoy. Don't worry. <laughs> don't expect more. Whatever people are, whatever quantity of people come, we don't want. જય સચિદાન પૂજ્યશ્રી હિતેશ પટેલ અડાલજ પૂજ્યશ્રી હવે પ્રશ્ન તો કંઈ છે નહીં કારણ કે બધું પૂછાય જ જાય છે શબ્દ શબ્દ બાકી તમે વાંચનમાં બધું એક્સપ્લેનેશન આપી દો અહીંયા ભાઈઓ બહેનો એક શબ્દ પણ બાકી નથી રાખતા બાકી બધા દેશ વિદેશથી બધા મહાત્માઓ બધું પૂછી નાખે છે એટલે કાંઈ રહેતું જ નથી અને એનો આનંદ પણ ખૂબ જ છે ચાલો બહુ સારી વાત છે હવે અત્યારે આ ચૌદના ભાગ બેનું જે પારાયણ થઈ રહ્યું છે એમાં એક અલૌકિક અનુભવ એ થઈ ગયો છે કે ઘરે રહીને આ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આપણે આ સત્સંગમાં જોડાઈએ છીએ તો એમાં અને દિવસ દરમિયાન રેકોર્ડ સત્સંગ પણ આખો દિવસ ઘણીવાર જોતા હોઈએ છીએ અને રાત્રે નવથી દસમાં સોનેરી સત્સંગ પણ જોતા હોઈએ પણ આ જે પારાયણ ચાલુ થયું ત્યારથી આખું અલૌકિક વાતાવરણ હોય છે અને કંઈ આખું જુદું જ હોય છે તો એ શું હશે એનું એ એ કારણ સમજવું છેલ્લે કહું પછી આગળ કહો એટલે એ રેકોર્ડિંગ અને પછી હવે ઘરે બેઠા જે સત્સંગ અમે સત્સંગમાં ભાગ લઈએ તો એમાં વિનય કેવો હોવો જોઈએ કઈ રીતે કારણ કે હોલમાં જ્યારે સત્સંગ હોય છે ત્યારે તો બધા મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેઠા હોય કાંઈ ઊભા ન થતા હોય અડાઅડા ન થતા હોય ખાતા પીતા ન હોય તો ઘરે તો એ બધું કાંઈ જળવાતું ન હોય એમ કે સોફા ઉપર પગ ટાટિયા લાંબા કરીને બેઠા હોય અને ખાવા પીવા ઉઠતા હોય કોઈના ફોન આવે તો એટેન્ડ કરતા હોઈએ અને મેસેજ આવતા જોઈએ એ ફોરવર્ડ કરતા હોઈએ અને પછી કંઈ ચૂકાઈ ગયું હોય ધ્યાન ન ગયું તો પાછું રિવાઇન્ડ કરી અને પાછું જોઈ લેતા હોઈએ તો આ બધું શું એટલે અનુભવ તો બહુ જ અલૌકિક જ છે ના એટલે આટલું જે મોબાઈલ એટલે જે હોલમાં બેઠા હોય ત્યારે મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેસીએ અંદર અંદર વાતચીત ના કરીએ ખાતા પીતા એટલે આપણું નોર્મલ ખાવા પીવાનું ના રાખીએ અને આમ એકાગ્રતાથી જાણે પ્રત્યક્ષ બેઠા છે ને આપણે શિબિર ફાર એન્ડ બુક રાખીએ બુકમાં સમજ સમજ કરીએ સારા પોઈન્ટ લખી લઈએ એ ગોઠવીએ કોઈના ફોન તો મોબાઈલ બંધ કર્યો એટલે ફોન એટેન્ડ કરવાનું નહીં રહે મેસેજ જોવાનું નહીં રહે મેસેજ આપવાનું નહીં રહે એકાગ્રતા કોઈ ખલેલ નહીં કરી શકે બરાબર છે સહેલો રસ્તો છે ને હા બરાબર પણ પેલા પ્રશ્નનો જવાબ કે આવું વાતાવરણ એ પેલા ખરા ને હા એ રહ્યા કાલી ટોપી વાલે કમાલ હે બીજું એવું અનુભવમાં આવે તો પહેલાં પણ ઘણો જૂનો મારો આ એક પ્રશ્ન છે કે એવું મારું નોટિસમાં આવેલું છે કે આપણે સોનેરી પ્રભાત હોય કે બીજો એક કલાકનો સત્સંગ હોય તેમાં તમારું સ્વરૂપ તમારી દશા અવસ્થા જે એટલે શબ્દ તો મને બહુ આવડતું નથી બોલતા અને જે પારાયણને જે મોટી શિબિર હોય ત્યારે આખું તમારું સ્વરૂપ ને તમારી દશા આખી ચેન્જ હોય આખી જુદી હોય છે તો એ શું કારણ હોઈ શકે એટલે જ હવે જે બન્યું હાચું આમાં તો બધી વાતો પારાયણમાં શું છે આપણું દશા એટલી બધી ઊંચી આવી જાય છે ને જ્ઞાન 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 કેવળ જ્ઞાનને ભૂતગલ કરામ ફક્ત કેવળ જ્ઞાન વગર સમજાય જ નહીં તો એ લેવલના સત્સંગ થતા હોય તો આપણી પરિણતિ કેટલી ઊંચી આવી જાય એટલે બધા મહાત્માની પરિણતિ ઊંચી આવી જાય છે અને ખરેખર એ પારાયણનો અલૌકિક અનુભવ થાય છે પછી એ સ્વાદરે છે પછી વ્યવહાર કર્મનો હિસાબ આવી જાય પણ આ પારાયણનો મોટો બેનિફિટ મળી જાય છે એટલી હાઈ લેવલની વાતો આપણને મળે છે ને ઘણું બધું આપણી અંદરની પરિણતિ ઊંચી આવી જાય કંઈક આવશે અનુભવના ટચ થઈ જાય બધા આવી દશા આવું જ્ઞાન આવા જ્ઞાની આવો મોક્ષ માર્ગ આવો દાદાએ અદ્ભુત કૃપા કરી છે અને આટલું દાદાને કેટલું બધું કેવળ જ્ઞાનમાં જે અનુભવમાં આવે એ વસ્તુ આપણને શબ્દોમાં લાવી શકે આપણી ભાષામાં આપણા શબ્દોમાં એટલે એટલો બધો આનંદ થાય ને આપણને કંઈક દેખાય છે ક્લિક થઈ જાય છે દર્શન દર્શન સૂઝ પડી જાય છે સમજમાં આવી જાય છે અને એની કિંમત મોટી થાય છે પછી તમારી કહો કે મારી કો બધાની પરિણતિ આ સાંભળતા સાંભળતા બહુ ઊંચી આવી જાય છે એટલે આ પારાયણનો તો અલૌકિક આપણને આ ગોઠવણી થઈ ગઈ છે એનો અલૌકિક લાભ મળે છે બધો બીજું એ એવું એક આપણે વચ્ચે દાદાની ફ્રેશવાણીની જે વાત નીકળી હતી એટલે આમાં એવું હોઈ શકે કે જે દાદા કહેવા માગે છે વાંચનમાં અને આની અંદરથી જ્યારે દાદાના દાદાની હયાતીમાં જે વિજ્ઞાન ન નીકળ્યું હોય કે જે વાણી રહી ગઈ હોય તે અત્યારે એવા નિમિત્તો મળવાથી જે વાણી નીકળે એટલે એ એ અને વાણીને કંઈ એવું કહે ફ્રેશ વાણી એ અપેક્ષા નહીં કે આ કાળમાં છે ને પચાસ વર્ષ પહેલાંની દાદાની વાણી હોય તો ફ્રેશ જ કહેવાય બરાબર કે આ કાળમાં આવી વાણી આ કે ને કે આપણા ગૂંચવાડાનું સોલ્યુશન આપે એવી વાણી છે વિતરાગ વાણી છે પણ પ્રેક્ટિકલ આપણા જીવનને કે ને મોસ્ટ પ્રેક્ટિકલ મોસ્ટ એપ્લાઇડ તો છે દાદાને આપણા શબ્દોમાં આપણા જીવનના ગૂંચવાડાના સોલ્યુશન એ અપેક્ષાએ બાકી મોટા મોટું તો જ્ઞાન વિધિ જે દાદાની થાય છે ને એમાં આપણી દ્રષ્ટિ બદલાય છે ને માટે આ સમજી શકીએ અને આપણને ગ્રહણ થઈ શકે બધું એટલે આ મોટી કૃપા છે દાદાની અત્યારે ઘર બેઠા તો અમે બહુ જ સારી રીતે આ સત્સંગ માણી શકીએ છીએ પણ આપણે હવે નવા વર્ષમાં એવી આપણે દાદાને પ્રાર્થના અમે કરીએ છીએ કે દરેક મહાત્માઓ અને દુનિયાભરના જે મુમુક્ષુઓ છે તે પ્રત્યક્ષના દર્શનને પામે પ્રત્યક્ષ જ્ઞાનવિધિને પામે પ્રત્યક્ષ સત્સંગને પામે જેના બધાના અંતરાયો દૂર થાય બરાબર છે જય સચિદન બહુ સારી ભાવના છે ગીતાબેન પટેલ આપતાની એક ભાગ બે ઉપાત પેજ ફિફ્ટી સિક્સ પર વાક્ય છે નિર્ભેળ આત્મા ને નિર્ભેળ પરમાણુનું જ્ઞાન હોય તત્વજ્ઞાન સદાય નિર્ભેળ હોય આ સમજાવવા વિનંતી હવે એક વસ્તુ છે મહાત્મા બધાએ સમજી રાખવાની જરૂર છે ઉપોધઘાતમાં જેટલા વાક્યો હોય ને એ પ્રશ્ન તરીકે પૂછવાના નહીં ઉપોધઘાતનું મેટર વાંચવાનું પછી ઓરિજિનલ પર જવાનું કારણ ઉપધાત ચારસો પાના અને ચાલીસ પાનામાં સંક્ષિપ્ત રૂપે ઇન્ફોર્મેશન આપી છે એટલે તમને પૂરેપૂરું નહીં હોય એની વિગત જોતી હોય તમે પ્રશ્ન બે લીટીમાં પૂછ્યો એ ખરેખર પાંચ લીટીમાં દાદાની વાત છે એમાં નિરુમય બે લીટીમાં આન્સર આપ્યો છે અથવા તો એને સંક્ષિપ્ત કર્યું છે વાક્ય ઓરિજિનલ શું છે તત્વજ્ઞાન નિર્ભેળ હોય જ્યાં એક પરમાણુ પણ ભેળસેળ નહીં ત્યાં આત્મા નિર્ભેળ પરમાણુનું જ્ઞાન હોય ભેદ જ્ઞાનથી તમને એવા જુદા પાડી આપ્યા છે કે એક પરમાણુ પણ તમારું નહીં લોક પ્રભારી ચીજોને બથાડી પડ્યા છે અલ્યા આ શમશાનમાં જાય છે તો બથાળી લોકો લઈ જવાય લઈ જાય છે જો આટલું તમે વાંચો ને તો આનો તમારો જવાબ મળી જાય ઓરિજિનલમાં જઈશું ને તો ઓરિજિનલમાં બધી વિગતવાર વાત હોય છે છતાંય ના સમજાયું તો જરૂર પૂછાય આપણાથી સમજાયું નિર્ભેળ આત્મા નિર્ભેળ પરમાણુનું જ્ઞાન એ જે તત્વજ્ઞાન એટલે ભેદ વિજ્ઞાન હોય ને ત્યારે જ આ પ્રાપ્ત થઈ શકે એ તો આમ જ્ઞાન ગુરુ આપે પણ તોય મિક્સચરવાળું હોય પેલું આટલું તારે કરવાનું છે ને આટલું તું આત્મા છે દેહથી ભિન્ન છે અને પાછું આટલો સાધ્યાય કરજે કે છે કે કંઈ પણ કરવા પણ હોય કંઈ પણ અહંકાર હોય તે નિર્ભેળ જ્ઞાન ન હોઈ શકે નિર્ભેળ પરમાણુ અને નિર્ભેળ આત્મા એનું આપણને આ ભેદ વિજ્ઞાનથી પ્રાપ્ત થઈ શકે છે અને તેથી અનુભવ લક્ષ મૂળ આત્માની શરૂ થાય છે આપણને સમજાયું ને આપું છે બરાબર છે હમ જય શકે તમારા માટે નહીં એવું આ તો બધાને માટે ઉપોધઘાતમાં ગયા વખતે બે ત્રણ પ્રશ્નો નથી આવેલા પછી ઉપોદઘાતમાં શું છે કે લિમિટેડ વાતો હોય છે અને એની વિગત ઓરિજિનલમાં મળી જ જશે તમને ઓરિજિનલમાં વાંચશો તો ઘણું બધું હું જ તમારા ઉપોદઘાતવાળા પ્રશ્ન મારે ઓરિજિનલ જોવા પડે છે પછી હું ચેક કરું શું કેવા માગે છે આ પૂછવા શું માગે છે દાદાની શું વિગત છે ચાલો પછી ઉચ્ચશ્રી એક મારે બીજો એક માર્ગ છે ને વન સેવન્ટી ટુ પેજ ઉપર ગઈકાલના સત્સંગમાં મારે એક જરાક શબ્દનું જરા સમજવું છે કે અરૂપી તરીકે ભજશે તો તેને પહોંચી જશે જો અમૂર્ત તરીકે ભજશો તો પેણે પહોંચી જશે તો તો એને અને પેણે નું થોડું મારે ઉપર છે બે ત્રણ વખત વાંચો તો જળશે કે આત્મા સિવાય બીજા તત્વો પણ નહીં જડ તત્વ રૂપી છે બીજા પાંચ અરૂપી છે એટલે કીધું કે ભાઈ આત્મા સિવાય એટલે આત્માને અરૂપી બચશો તો બીજા ચાર ને પહોંચી જશે કારણ બીજા પણ અરૂપી છે એવી રીતે પેણે એટલે મૂર્ત ને બચશો તો મૂર્ત બીજા અમૂર્ત કે છો તો બીજા ચાર અમૂર્તે છે આત્મા સિવાય એને પેણે પહોંચી જશે સમજાવ્યું છે શ્રી હા જય સચિદાનંદ પિંકેશ ટેલર મુંબઈ આપતપુત્રી બહેનો સાથેના પારાયણ દરમિયાન ડિસ્કશનમાં એવી વાત આવી હતી કે આત્માના સંસર્ગમાં આવ્યા તેથી પરમાણુ વિકારી કે વિકલ્પી થયા તો આ એકેન્દ્રીય જીવો માટે પણ એવું જ છે ને જેમ કે કેરીના ઝાડ વગેરે શું તે પણ વિકારી કે વિકલ્પી છે કારણ કે તે પણ આત્માના સંસર્ગમાં આવ્યા છે મનુષ્યો અને બીજા પંચેન્દ્રિય જીવોમાં લોહી હાડકાં ત્વચા વગેરે ઉત્પન્ન થયા તે છોડ અને વૃક્ષો માટે પણ લાગુ પડે ને જેમ કે ક્લોરોફિલ શું આ વનસ્પતિ પ્રજાતિ માટે લોહી તરીકે ગણી શકાય આત્માના સંસર્ગમાં આવ્યા તેથી પરમાણુ વિકારી થયા વિકલ્પી ના કહેવાય વિકારી કહેવાય પોતે વિકલ્પી થાય એટલે પરમાણુ વિકારી થાય છે અને આ બરાબર તમારી વાત કહેવાય વૃક્ષોનું એ બધું કહે ગ્રીન લોહી હોય એના હાડકાં જેવા પેલા થળિયા બધા એ બધું બરાબર છે એવું ગોઠવણી કરો તો વાંધો નહીં બરાબર છે પંચેન્દ્રિય સિવાય એકેન્દ્રિયમાં બધું આવું એકેન્દ્રિયમાં એથી બે ઇન્દ્રિય બધું જુદું જુદું શરૂ થઈ જાય છે હડકા માસ લોહી બધું જુદા જુદા હોય જ છે બધાને સમજાય ને એટલે બરોબર છે પંચેન્દ્રિયમાં તો આપણા જેવું જ હોય માથલાને અમુક ગાયો ભેંસો બધા આપણા જેવું જ લોહી હડકા આંતરડા બાંતરડા બધું હરખું જ દેખાય ઘણું બધું બરોબર છે તમારી વાત છે અને કાલે કાલના સત્સંગમાં એક વાત એવી આવી કે દાદા કહે છે કે આમાંથી ભગવાન જતા રહ્યા એટલે ડેડ બોડી ત્યાં પડી છે એટલે આમાંથી પૂછે છે કે કોણ ગયું તો કે કે ભગવાન જતા રહ્યા તો આ ભગવાન એટલે આપણે કહીએ હું ને હું ને કહીએ છીએ ભગવાન એટલે શુદ્ધ ચેતન ને ભગવાન કહેવાય મૂળ આત્મા છે એ ભગવાન કહેવાય અને પછી આ પછી કારણ દે અને ઇલેક્ટ્રિકલ બોડી બધું નીકળી જાય છે ને પછી મિક્સચર હોય ત્યાં સુધી જીવદશા કહેવાય એને જીવ કયો અને મૂળ આત્મા નોખો પાડો તો ભગવાન કહેવાય અને વિભાવિક દશાવાળો આત્મા એને જીવ કહેવાય અને જીવ નીકળી ગયો કે છે લોકો મૂળ આત્માને ઓળખતા નથી એટલે જીવ નીકળી ગયો કે મૂળ આત્મા એ જીવ હોય ત્યારે મૂળ આત્મા હોય જ અંદર જે બંગડી હોય તો સોનું હોય કે ના હોય બંગડી સાથે સોનું હા હોય એટલે મૂળ ભગવાન હોય જ અને આ જીવ દશાવાળો અહંકાર છે અને પરમાણુ કોઝલ બોડી અને ઇલેક્ટ્રિકલ બોડી એ દેહ છોડીને જાય છે સ્થૂળ ફિઝિકલ બોડી અહીં પડી રહે છે સમજાયું ને

આખું ડૂબી ગયું ત્યાં અને પછી ધીમે 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 એ પાણી પાછું રિટર્ન થઈ રહ્યું છે દરિયાના તરફ પાછું આવી રહ્યું છે તો આ મૂળ આત્મા ઉપર એવું જ એટલે ખાલી આ હું પ્રિઝમ્પન કરું છું કે મૂળ આત્મા ઉપર એવું જ દબાણ આવ્યું એના ગુણ ઉપર એવું જ દબાણ આવ્યું જેનાથી આટલા બધા ઇન્ફાઈનાઇટ અનંત હું ઊભા થઈ ગયા હા એટલે ઊભા થઈ ગયા ને અનુભવ થાય છે ને એટલે એ દબાણમાંથી એક ઊભો થાય પછી વાઈ ભેગે થાય તો પતિ છું બીજો હું ઊભો થાય બાબલો જન્મે તો બાપ છું ઊભો થાય ટ્રેનમાં જાય તો પેસેન્જર છું સસરા જમાઈ છું બધું કેટલા હું થાય છે ને પણ હું બધા સ્વતંત્ર છે ને એ સ્વતંત્ર એટલે શું અજ્ઞાનતાથી બંધાયેલો છે સ્વતંત્ર એટલે શું કે આને નિમિત્તે ઊભો થાય ના કીધું સંજોગના આધારે વિકલ્પો ઊભા થાય છે ટ્રેન ભેગી થાય તો પેસેન્જર કે પોતાની જાતને પાછો એ જ પેસેન્જર તરીકે પછી ઘરે આવે તો પતિ છું બોલે એટલે પેસેન્જર છે પતિ હાચું કહી દે એવું બધું હું આવી ત્યાં વિકલ્પી ઊભો થયો છે અને જ્યારે પોતે શુદ્ધાત્મા થાય ત્યાં નિર્વિકલ્પી પછી ડ્રામેટિક વ્યવહાર કરે પણ અંદરથી છૂટી જાય કે હું તો શુદ્ધાત્મા છું આજે હું છે એટલે એટલે એવું કહેવાય તો પછી કે આપણે જે વાત કરીએ છીએ વેદાંતમાં કે આત્મા પરમાત્મા બ્રહ્મ પરબ્રહ્મા ઈશ્વર પરમેશ્વર ગાગર સાગર બિંદુ સિંધુ માં જઈને મિક્સ થયો તો હવે મારે જ પછી આમાંથી હવે છૂટવું છે ને હું ઊભો થયો છું મૂળ આત્માના દબાણના લીધે હું પહોંચ્યો છું આજે અહીંયા તો મારે છૂટવું છે ને આમાંથી બધું મારે છૂટીને મારે એક થવું છે ને મૂળ આત્મા સાથે જ હું પછી બરાબર છે એટલી જ વાત છે મૂળ આત્મામાં આવા છે વે નિર્વિકલ્પી થશો તો મૂળ આત્મામાં પાછા આવશો તો એક બિંદુ સિંધુમાં એક થઈ ગયો એ એ જ વાત છે રાઈટ એટલે બિંદુ સિંધુવાળા છે ને જુદું સમજતા હોય છે તમને દ્રષ્ટિ મળીને એટલે જુદું સમજાશે રાઈટ આ તો આપણે શબ્દો લાવીએ ને પણ એ નથી મેળ બેસેવો બિંદુ સિંધુ થતો જ નથી બિંદુ નહીં પોતે સિંધુ જ હતો અને સિંધુ જ થાય છે ફક્ત માનતો તો હું છું શું માને સાગર એના જે માન્યતા હતી સાગર હતો જ છે અને રહે છે એટલે દબાણ ખસી જશે દબાણ દબાણ એટલે શું પેલું મેં નહીં પીળા ચશ્મા પહેર્યા હોય તો બ્લુ વસ્તુ લીલી દેખાય તેથી કરીને ચશ્મા તને દેખાડે બાકી તું તો ચોખ્ખો જ છે અંદર એવા સંજોગ બધા ઊભા થયા છે અને ભ્રાંતિ ઊભી થઈ છે ચાલો આપણે ચર્ચા કરવા જેવું નથી સિંધી જય સચિદાનંદ પૂજ્ય શ્રી હરવાળા હા બોલો આપતો શ્રેણી ચૌદ ભાગ બે ખંડ બે પાના નંબર એકસો ચોપન પૂલ એક પૂતગલમાં તો કરોડો આત્મા સમાઈ શકે કારણ કે જેમાં સમાવવાનો હોય ને તે વિભાવિક પૂતગલ હોય વિભાગે ભૂતગલ હોય ત્યાં તો લાખો આત્મા હોય ભૂતગલ એ મૂળ સ્વરૂપે પરમાનન્ટ છે અને તોય મૂળ સ્વરૂપે પરમાનન્ટ છે એવું જ્યારે સમજાય ત્યારે કલ્યાણ થઈ જાય તો શ્રી દાદાજી અહીંયા શું કહેવા માંગે છે એ તો બોલ્યા છે જ આપણે એક આ થોર હા એ થોરમાં તો લાખો કરોડો જેવો હોય એક થોરના પાંદડામાં તો એ બધું જીવો જ ભરેલા જ બધા પણ અમુક અમુક આંબાના પાંદડામાં આખા ઝાડમાં એક જ હોય અને પછી આંબે કેરી કેરી એ જુદા જુદા હાથમાં આવે બરાબર પણ અમુક જીવો એવા છે ને એમાં કરોડો જીવો હોય બટાકામાં એ કરોડો જીવો એ મોટા થાય પૃથ્વી પર મૂકે તો આખી પૃથ્વીની જગ્યામાં પગ આપણે હિન્દુસ્તાનમાં મૂક્યા પગ મૂકવાની જગ્યા ના રહે એટલા બધા જીવો પણ એ ઇન્દ્રિય બધા નિગોદના એટલા બધા જીવોથી ભરેલું છે એવું ટૂંકમાં કેવા માગે છે શું એટલે આમાં પંચેન્દ્રિયની વાત નથી ને ના ના પંચેન્દ્રિયની ખાલી એકેન્દ્રિય એકિન્દ્રિય હોય પછી ગણ કરીને એકિન્દ્રિય જોઈએ પંચેન્દ્રિયમાં તો એ કૃમિન બધું હોય ને પેટમાં એ થોડા પાંચ પછી હોય જીવો વધારા બરાબર હા એટલે પછી એને મૂળ સ્વરૂપે એ પરમેનન્ટ છે પૂછા એટલે પરમાણુ છે ને એ પરમનન્ટ છે અને આત્માએ પરમનન્ટ છે પોતે આત્મા જ છે પોતે પરમનન્ટ છે એવું એને ભાન થાય તો પછી કલ્યાણ થઈ જાય અને આ બાજુ જ્યારે પોતે પરમાણ જેવું ભાન થશે ત્યારે આ પૂતગલની અવસ્થાઓ દેખાશે અને અવસ્થામાં મૂળ પરમાણુ પરમાનન્ટ છે એ પણ દેખાશે ને એટલે આ જ્ઞાન વિધિ પછી જ થાય ને હા તો જ્ઞાન મળ્યા પછી પછી જ થાય ને બરાબર છે તો ભૂજેશ્રી એક સવાલ બીજો થયો કે કાળ પાકે ત્યારે ઇફેક્ટ આવે છે અત્યારે આપણે ડિસ્કશન ચાલતું હતું ને કે બરાબર છે તો પછી આ જ્યારે મૃત્યુ આવે છે ત્યારે કાળ પાકે છે હા તો એટલે ત્યારે અહંકાર સહી કરે છે કે સૂક્ષ્મ અહંકાર કરે એટલે જે હોય અહંકાર પણ અહંકાર સહી કરી જ નાખે ત્યાર કાર્ય થાય જ નહીં હા પણ એમાં સૂક્ષ્મ આવે કે કયો અહંકાર કરે છે જે હોય તે હવે આપણે સમજો ને આપણે શુદ્ધાત્મા થઈ રહેવું અને પહેલાં મેં સહી કરનારા કરશે હવે જવાનો ટાઈમ થયો તો કે તમારે જવાનું તમે ઉતરી પડો સ્ટેશન હું તો કાયમનો છું આપણે શું કામ મરવાનું ના એટલે આ પ્રશ્ન હરબાળાને એવી રીતે થયો કે હમણાં બે ત્રણ અઠવાડિયાથી એવું થયા કરે કે બહુ તે કામ કરી લીધું હવે ત્યારે જવાનો સમય થયો છે તો બોલે એ તો મન વડઘા પાડે આપણે સાંભળવાનું તારી વાત સાંભળી હું જવાનો જ નથી ને આવવાનોય નથી હું કાયમનો છું હા એ બધું સમજાવ્યું એટલે પછી આ સવાલ થતો હતો કે ભે એ અંતસ્કરણનો અહંકાર સહી કરે છે હા હા હું પોતે આત્મા થઈ ગયો પણ આ સહી વગર કાર્ય નહીં થાય કારણ કે દાદાએ પણ જ્ઞાની વિભાગ એકમાં કહે છે કે આ બાએ સહી કરી ત્યાર તો દાદાને જ્ઞાન પણ નહોતું થયું હા તો એમને પણ ત્રણસો પિસ્તાલીસ તો હતા જન્મ્યા ત્યારથી એટલે બધું સમજણમાં તો આવી ગયું હતું ઘણું બધું જ્ઞાન પચેલું હતું પણ આગળનું બાકી હતું તે પછી પ્રગટ થયું પચાસ વર્ષ બરાબર ને એક તો સરસ અનુભવ થાય છે કે આપની અમે ઓનલાઈન સત્સંગ સાંભળીએ છીએ પણ એવું લાગે છે કે સાંદીપની ઋષિમાં આશ્રમમાં બેઠા કૃષ્ણ ભગવાન રામને બધાય જે જ્ઞાન લીધું છે તો એની સાથે તમે અને આપતા પુત્ર પુત્રી બહેનો સાથે જે સત્સંગ કરો છો ત્યારે અમને એવો અનુભવ થાય છે હરબાળાને હા કોઈ અવતારમાં બેઠા હશો ત્યાં સાંદીપની આશ્રમમાં બરાબર છે કારણ કે અમારા માટે તો આ જ બધું છે એ જોયેલું યાદ આવે ને કારણ કે મહાવીર ભગવાનની દેશના જેવું તો બેઠા એના આશે પાછા એ જાણે દાદા જય સચિદા જય સચિદ રામ પટેલ પરમાણુઓ ની સક્રિયતાથી જુદા જુદા ઉદ્ગત સ્વરૂપો સર્જાય છે અને વિખરાય છે આનાથી જુદા જુદા બાયોલોજીકલ જીવ ચક્રો ચાલતો હોય છે હવે આમાં જ છે આપે જે દાખલો આપ્યા હતા કપડાં નાન બધા છે પૂતગલની જુદી જુદી અવસ્થાઓમાં એમાં જરા ઊંડા ઉતરતો પછી એમાંથી કોટન ચલો કપાસના છોડ ઉપર જોવા મળે કપાસના છોડ આ મૂરિયામાં પાછો બીજા બેક્ટેરિયા હોય છે એટલે આ આ રીતે દરેક જીવો એકબીજા ઉપર નપતો હોય છે અથવા એકબીજાને કંટ્રોલ કરતો હોય છે હવે આમાં જે આ બધા પરમાણુ મૂળ તો પરમાણુમાંથી જ આ બધું પૂતગલો બનેલા છે તો આ પરમાણુઓ વિસરેસા ક્યારે થાય પૂજ્ય એ આ તમે કહ્યું ને કે પૂતગલના સ્વરૂપો સર્જાય છે એ સર્જાય ને ત્યાર પહેલાં વિસરેસા જ હોય છે પછી વિખરાય છે ફળ આપીને વિખરાય છે ત્યાર પછી વિસરેસા જ હોય છે તો આપણે આ સર્જાય છે એ નથી જ જડતું બહુ પણ છે ને વિખરાતા પહેલાં આપણને જોઈએ છે એની અવસ્થાને પછી વિખરાયેલું જોઈએ છે વિખરાયા પછી શું થાય ને એ રહસ્ય આપણને ખબર નથી એ ત્યારે શુદ્ધ થઈ ધીમે 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 વિસરેસામાં જતા રહે છે અને આ બાજુ વિભાવ થયો ને તો વિસરેસામાંથી પરમાણુ અમુક ખેંચે ને પ્રયોગશા થઈ જાય એટલે પ્રયોગશા પહેલાં વિસરેસા હોવા જોઈએ અને મિશ્રસા ફળ આપીને જાય ત્યાર પછી થવા જોઈએ એટલે બે જગ્યાએ વિશ્રષાની ખાતરી થાય કે બિફોર અને આફ્ટર અને વચલા કાળ આપણે જોઈએ છીએ ઉત્પન્ન થયા પછી વિખરાતા સુધીનું એટલે પૂજ્યશ્રી આ જે જુદા જુદા જીવો છે ખરા એમાં ચાલુ જ હોય ને નહીં એટલે પ્રયોગશાળ પછી ફળ આપીને થતો હોય એ થયા જ કરતું હોય અને આ બધું શું છે કે જેમ આખા દરિયામાં છે તો બધી માછલીઓ કે બધા દરિયાનું પાણી પીતી નથી અમુક જ પીએ ને પછી નીકળી જાય અમુક પીએ નીકળી જાય બાકી આજુબાજુ તો શુદ્ધ પાણી બહુ પડેલું હોય એવું આખો આખો આ લોક પરમાણુનો દરિયા જેવો છે અને અમુક આત્માને ટચ થયું એટલું વિભાવિક થયું છે બાકી શુદ્ધ પરમાણુ પણ છે વચ્ચે બરાબર ભરેલું છે બધું બરોબર ભરેલું છે અને જ્યારે વિભાવ થાય તો પરમાણુ પે ઇન્ચાર્જ થઈ જાય છે બોલો એટલે વિભાવ પહેલાં શુદ્ધ હતા પછી ડિસ્ચાર્જ થાય છે ત્યાર પછી પાછા ઇફેક્ટ આપીને વિખરાય છે ત્યાર પછી પાછા શુદ્ધ વિશ્રષા હોય છે એ સ્વરૂપ પૂજ્યશ્રી પરમ વિનયમાં રહેવાની શક્તિ સમજો અને પાંચ દાદાની પાંચ આજ્ઞામાં રહેવાય અત્યારે તો જાણે અમે પ્રયત્ન જ કરતા છે એવું લાગે છે પણ અમારાથી એ પ્રતિપાદન થાય એવી શક્તિ બરાબર છે હા જય સચિદાન જય સચિદાન જીગ્નેશભાઈ દરજી આપતાવાણી શ્રેણી ચૌદ ભાગ બે પેજ નંબર એકસો ચુમ્મોતેર દાદાશ્રી કહે છે પછી નિરંતર સ્પર્શના બદલાયા કરે ઘડીકમાં હાઈ લોડ થઈ જાય ઘડીકમાં લો લોડ થઈ જાય આ બધું બદલાયા કરે આત્મામાં લોડ છે નહીં કોઈ જાતનો હમણાં આત્મા સાથે લોડ કરીએ અને પછી કોઈ કહે કે મારો આત્મા કાઢીને લોડ કરો તો બેઉ સરખો જ હોય એનો લોડ નથી પછીથી એ ફેરફાર થયા કરે આ સમજાવશો એ શું કહે છે કે હા પૂતગલ એવું છે ને ભારે થઈ જાય હળવું થઈ જાય ગરમ હવા હોય ને તો હલકી થઈ જાય ઉપર જતી રહે ઠંડી થાય પછી ભારે થાય તો નીચે આવે એટલે હલકું ભારે થયા કરે એવું પૂતગલ છે કે છે અને આત્મા અને શરીર એમાંય જો આત્મા નીકળી જાય તો શરીરમાં એ વજન ઘટતું નથી કારણ આત્માનું વજન જ નહોતું આત્મા શરીરમાં હોય અને આત્મા શરીરમાં ના હોય બે શરીરના વજન સરખા જ હોય કારણ આત્માને પોતાને વજન જ નથી એવું કહેવા માગે છે એ વજન વગરનો છે આત્મા સમજાય ને શરીરનું વજન અને આત્માનું તો આત્માનું વજન હોતું જ નથી ઝીરો સમજો તો શરીરનું વજન નીકળી ગયા પછી પણ એટલું જ હોય અંદર આત્મા હોય તો એટલું જ હોય તો એ કહેવા માંગે છે પૂછ્યું શ્રી કે મારો આત્મા કાઢીને લોડ કરો તો પણ બેઉ શકતું હોય એવું જ હોય ચશ્મા કાઢી નાખો અને વજન કરો ને તો ચશ્માનું વજન હોય ડેડ બોડીમાં ચશ્મા પહેરાય તો વજન વધી જાય કાઢી નાખો તો જાય આત્મા નીકળી ગયો ડેડ બોડી રહી એનું વજન કંઈ ફેરફાર થતું નથી એ કાયમ એવો ને એવો જ રહે ટૂંકમાં શું છે કે આત્મા વજન એ જળને જ વજન હોય છે આત્માને વજન હોતું જ નથી ફક્ત શું છે કે એની એને જે ચાર્જ કર્યું હોય તો એ ભાવથી પણ ચાર્જ થાય ચાર્જ વજનવાળું હોય ડિસ્ચાર્જ એ વજનવાળું શુદ્ધ ચેતન વજન વગરનું બરાબર બરાબર હા એટલે આખો પેરેગ્રાફ બે ચાર વખત વાંચ્યો વાઘનનું પણ વાંચ્યું પણ બહુ સમજાયું નહીં કે આ લોડ કરવાની વાત જે કરે છે એટલે હા ભારે હલકો થઈ જાય ને સ્પર્શના નિયમો ના કીધું ગરમ ઠંડો ચીકણો ખરબચડો ભારે હલકો એ બધા પોચો કઠણ જળના સ્પર્શના ગુણો છે વજન ભારે હલકું એમ આ બધા મહાત્મા ઉપર આપણી કૃપા દ્રષ્ટિ રાખજો ફાઈલ ટુ થ્રી ફોર તો આપણી પાસે ત્યાં જ અડાલજમાં જ આવી ગયા છે તો આપડે આશીર્વાદ આપજો હા બરોબર છે જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ હાર્દિક હાલપરા મોરબી સક્રિયતાનો ગુણ પરમાણુનો છે તો ગ્રુપ ઓફ પરમાણુમાં પર્ટિક્યુલર પરમાણુની સક્રિયતાનો ગુણ કઈ રીતે કામ કરે છે એ જ રીતે એ એ ખરેખર ગ્રુપ ઓફ પરમાણુનો જ દેખાય છે આપણને એ ગ્રુપ ભેગું થતું જાય એટલે સક્રિયતા કહેવાય છૂટું પડે એટલે વિખરાઈ ગયું એ સક્રિયતાને લીધે છે એકલા પરમાણુમાં સક્રિયતા દેખાશે ને કારણ કે કોની સાથે ભળે

તે માટી બધી ભેગી થઈ હોય એમાંથી પછી પેલું માટીમાંથી ગારો બનાવે ને પછી ગારાને કુંદીને પછી પછી ચાકું ચાકડા ઉપર પેલું માટલું બનાવે ને શેકે માટલી થઈ ગઈ એટલે આશું છે પછી બધા જ માટલી રૂપે અત્યારે પરમાણુ કામ કરી રહ્યા છે પછી એક પટ એક પટપ્લક પરમાણુ લઈએ તો એ પરમાણુને માટલું બનવું છે એટલે માટલું બને છે પરમાણુ આગળ જઈને કે પછી કોઈ બીજી માટીની વસ્તુ બને છે એ કઈ રીતે એ બન્યા પછી ખબર પડશે આપણને કે આ માટી બન્યું માટીમાંથી ટ્રે બની એક્સ બની અને આ માટીમાંથી માટલું બન્યું બન્યા પછી ખબર પડે એમાં કંઈક ખબર ના પડે કે કયામાં બન્યા પછી ખબર પડે પણ મૂળ શું છે પોઈન્ટ એ સમજવા જેવો છે કે માટીમાંથી બધી અવસ્થાઓ બને છે માટલી કે એસ્ટ્રેન બધું પછી પાછું વિખરાતી વિખરાતી માટી બની જશે એ સમજવા જેવું છે કયા પરમાણુ શું બને એ તો હવે જળ પરમાણુ જ છે બધું પરમાણુના દરિયામાંથી બધું જે ભેગું થયું ને અમુક આ બન્યું અમુક આંખ બની અમુક નાક બન્યું અમુક હોઠ બન્યા અમુક કાન બન્યા અમુક શરીરના આંતરડા બન્યા બધું બન્યા જ કરે એમાં અને આપણે સાયન્સમાં ફિઝિકલ સાયન્સમાં જે પરમાણુ છે એક જ છે બધા બધા પેલા મૂળ શુદ્ધ દેખાય નહીં ને ફિઝિકલ પરમાણુ બધા ફિઝિક્સ કેમિસ્ટ્રી બધા દેખાય એટલે વિભાવિક થઈ ગયેલા દેખાય આપણને એટલે ફિઝિક્સ માં જે લોકો શોધ માં ગયા છે તો એના થી પણ સૂક્ષ્મ છે દાદા જે પરમાણુ વિજ્ઞાન હા મૂળ પરમાણુ તો બહુ સૂક્ષ્મ કેવળ જ્ઞાને કરીને સમજાય બીજા ચામડાની આંખ થયા તો નંબરવાળા ચશ્મા પહેરવા પડે ત્યારે દેખાય છે શું દેખાય જડે એટલે જડે એવું નથી એ રૂપી કેવળ જ્ઞાને કરીને રૂપી છે કે આપણે તો બહુ મોટું થયું ના કીધું મગનો દાણો તે લાખો કરોડો પરમાણુ બને ત્યારે આપણે ઓળખી શકીએ ને રહી ઓળખી શકાય બાકી નહીં તો દેખાય નહી સમજાયું ભાઈ ઓકે હા જય સચિદાન પટેલ આપતાની ચૌદ ભાગ બે પેજ નંબર વન એટી નાઇન અને વન નાઇન્ટીમાંથી પ્રશ્ન છે સંકલ્પ અને ભાવ એ એક જ કે અલગ મહાત્માનો સંકલ્પ મોક્ષે જવાનો ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો એ હોય છે તો એ આવતા જન્મમાં રહે છે એમાં સંજોગો મદદરૂપ થશે બીજો પ્રશ્ન છે સ્થૂળ વિકલ્પો જેવા કે ફૂડ અને શરીર સમજાય છે સૂક્ષ્મ વિકલ્પો કરતા પદ માન અહંકાર એ પકડાતા નથી એના માટે શું કરવું પહેલું તો સમજવા જેવું છે વિકલ્પ કોને કહેવાય કે હું જિજ્ઞાસ છું એ વિકલ્પ કહેવાય અને આ મારું ઘર એ સંકલ્પ કહેવાય મારો દેહ સંકલ્પ એટલે વિકલ્પ સંકલ્પ હું ને મારું લાગુ પડે છે પછી આ તો ધ્યેય છે મોક્ષે જવાનો આત્મારૂપ થવાનો પાંચ આજ્ઞા પાડવાનો એ ભાવ કહો કે નિશ્ચય કહો એ બરાબર છે અને આવતે ભવ રહેશે એ નિશ્ચય શું અને સ્થૂળ વિકલ્પ આ ફૂડ શરીરને સ્થૂળ વિકલ્પ ના કહેવાય દેહ તે હું છું એ માનવું વિકલ્પ કહેવાય અને નામ તે હું છું એમ વિકલ્પ કહેવાય અને આ બધું ભરેલો માન કરતા પદ એ બધું ભરેલો માલ છે એ ધીમે ધીમે કોઈ અથડામણ થાય ને આક્ષેપ આવે તમે બગાડી નાખ્યો ત્યારે ખડબડ થઈને બહાર નીકળશે ત્યારે આપણે જોવું ના દેખાય તો કંઈ વાંધો નહીં આપણે નિમિત્તને નિર્દોષ જવા અને આપણો હિસાબ છે સંભાવી નિકાલ કરવો છે પાંચ આજ્ઞા ગોઠવી કોઈના દોષ દેખાય તો પ્રતિકોણ કરાવવા જીગ્નેશ પાસે એટલે ધીમે ધીમે આ ભરેલો માલ ખાલી થતો જશે સમજાય ને આ સમજાવી એટલે મને મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી હતી મને સંકલ્પ એટલે આપણે મોક્ષે જવું છે એનો ના એ બધું લૌકિકમાં વાપરે સંકલ્પનું આજથી કે હવે હું આજથી જૂઠું નહીં બોલું એ બધું પાણીમુખ એ સંકલ્પ કે પણ એ સંકલ્પ એ અધ્યાત્મની ભાષામાં કલ્પમાંથી વિકલ્પ થયો હું છું પછી હું જિગ્નેશના મેં વિકલ્પ વિકલ્પ થયો કહેવાય પછી મારું છે એ સંકલ્પ કહેવાય એ મૂળ ભાષા અને આ બધા નિશ્ચય કહો કે ઈચ્છા કહો કે બધું સંસારના ભાવો છે બધા અને આપણો અધ્યાય સ્વરૂપે કહેવાય છે મોક્ષે જવું છે આજ્ઞામાં રહેવું છે નિશ્ચય બરાબર પૂજ્યશ્રી કાલે તમે જે સરસ સત્સંગમાં જે બધું તમારો એક્સપિરિયન્સ કર્યો એટલે એ વખત એવું થયું જીજ્ઞેશ ને કે અક્રમ વિજ્ઞાનમાં જ ટીચર ને સ્ટુડન્ટ કરતા વધારે પરીક્ષાની ચિંતા હોય છે એટલે અમને બધાને મોક્ષ માટે તમારી ચિંતા અને તમારો પ્રયત્ન કેટલો બધો કરો છો અને અમે બધું રમતમાં જતું રહે છે હા બરાબર મમ્મીને વધારે હોય બાબલાએ ખાધું કે ના ખાધું પછી જુઓ ચાલો બરોબર છે જય સચિદાનંદ રક્ષાબેન પંચાલ જય સચિદાનંદ પૂજ્યશ્રી પ્રશ્ન છે કે ભાવ પ્રમાણે રૂપક આવે તો આમાં પાપ પુણ્યના આધારે કે પહેલા ભાવના કારણે રૂપક આવે એ પાપ પુણ્ય ભેગું થઈને પહેલાના ભાવના આધાર રૂપક આવે સમજી ગયા ને હા ચાલો બીજા ચાન્સ આપો મનસુબેન પૂજ્યશ્રી જય સચિદાનંદ ये पेज नंबर वन एटी थ्री से क्वेश्चन है इसलिए अपने स्वगुणों पर आ जाओ आत्मा को पे कायम के हैं जो किसी दिन विनाश हो होंगे नहीं सनिपात करवाने वाले तो पूज्यश्री आपसे सत्संग में सुना है कि पॉजिटिव गुण आत्मा के नज़दीकी हैं तो वो गुणों को डिवैल्यू करेंगे तो आत्मा अपने प्रकृति के प्रति अजागृति नहीं हो बोला जाएगा पूज्यश्री इसमें ऐसे पॉजिटिव ऐसे एक बात नहीं कहा है कि आत्मा पॉजिटिव को डिवेल्यू करो ऐसे कहा है कि नेगेटिव को भागाकार करके पॉजिटिव से भागाकार करो और सचमुच तो नेगेटिव पॉजिटिव से दो से छूट के शुद्ध में आने का है अक्रम विज्ञान शुद्ध में बिठाते हैं शुद्ध भाव में आ जाओ नेगेटिव ये तो पॉजिटिव है कि दुख देते रहे तो नेगेटिव भाव है नेगेटिव गुण है प्रकृति का तो दुख देने का बंद करो किसी को दुख नहीं देना है हो सके तो सुख दो मगर देने वाले से जुदा रहो सुख देने वाला दुख देने वाला मैं नहीं हूँ मैं शुद्ध आत्मा फाइल वन से होता है तो फाइल वन को बताना है किसी को दुख मत दो दुख दिया उसका प्रतिकोण करो तो बस इतना ही और मैं तो खुद शुद्ध आत्मा में शुद्ध में रहने की बात है ऐसे नहीं बताया कि जो शुद्ध पॉजिटिव गुण को डिवैल्यू कर दो ऐसे कभी नहीं बताएंगे हम uh, एक्चुअली oh, मुझे actually, शुद्ध दृष्टि रखो रियल में जो शुद्ध आत्मा है शुद्� रिलेटिव में गुण है प्रकृति के गुण है शुद्ध हो पॉजिटिव हो या नेगेटिव दानेश्वरी है ये सब रिलेटिव प्रकृति के गुण है और उसके ऊपर मोह मत रखो ये कभी भी एवर चेंजिंग है कभी भी चेंज हो जाएगा तत्व दृष्टि हमें मिली है तो उसी में रहो वो हमेशा कायम के गुण वाला है वो कभी चेंज नहीं होने वाला शुद्ध आत्मा उसके गुण धर्म पर दृष्टि रखो uh, उसके रिलेटेड ही क्वेश्चन था दूसरी तरफ बोलते कि हमारा व्यवहार बिगड़ा तो निश्चय भी बिगड़ेगा तो अगर हमारा डिस्चार्ज दुर्गुणों से भरा हुआ होगा तो वो आत्मा की तरफ कनेक्ट कैसे कर सकेगा पूछे डिस्चार्ज अलग है और व्यवहार अलग है और निश्चय अलग तीन है इसमें डिस्चार्ज बिगड़ा हुआ दुर्गुणों से भरा हुआ डिस्चार्ज है पर डिस्चार्ज के टाइम समझ लो फाइल वन से किसी को क्रोध हो गया तो भीतर जागृति क्या आती है गलत है ऐसा नहीं करना चाहिए तो शुद्ध व्यवहार उसको बोला जाता है और तभी शुद्ध निश्चय टिकेगा और ये डिस्चार्ज तो कचरा वाला है अक्रम है भरा हुआ माल कचरा भी निकलेगा पर कचरा वाला माल को तब से जुदा रखते हैं उसमें हमारा संयम है नहीं ये गलत है ऐसा नहीं होना चाहिए तो हमारा शुद्ध व्यवहार बोला जाता है और शुद्ध व्यवहार तो निश्चय शुद्ध तो मोक्ष मार्ग में आगे बढ़ सकता है डिस्चार्ज व्यवहार की कोई वैल्यू नहीं रखी आपने पर एट ए टाइम जागृति नहीं रहा तो वो तो उतनी नहीं रहा तो थोड़ी देर के बाद आएगी इसके लिए तो बताए विधि करो वांछन करो समय प्रतिकोण करो आधा घंटा एक घंटा दो घंटे में कभी भी शाम को रात को बैठ के देखो हमारी कहाँ गलती होती है तो जागृति बढ़ेगी दोष कम होते जाएंगे पर अगर पूज्य श्री अगर कोई डिस्चार्ज के लिए, लिए अगर मानते कि छह महीने के बाद मुझे जागृति आता है कि ये मैंने धारियु करने का किया चलेगा अच्छा चलेगा तो पर उतने दिनों में वो बंद पड़ जाए ऐसा नहीं है हमारे लिए जिसको छूटना है ना वो छह महीने तक वेट नहीं करेगा दिन रात जागृत रहता है कहाँ गलती हो जाती है किसी को दुख पहुँचा तुरंत समझ में हमारी हार्ट बंद हो गया है क्या किसी को दुख पहुँचा समझ में नहीं आएगा हमें तुरंत जागृति आनी चाहिए रही है हमारे शब्द कितने भारी निकल रहे किसी को दुख पहुँचेगा तुरंत प्रतिक्रमण करो तो ये हमारा जागृति रखने कहाँ है कि हमारे मनमानी करना है जीवन जीना है स्वच्छंद से तो फिर कोई भरोसा नहीं मोक्ष मार्ग के लिए हमें जागृत रहना पड़ेगा हमें पाँच आज्ञा दी है किसी को दुख हुआ तो प्रतिक्रमण रोज प्रातः विधि में क्या बोलते हैं हम અપર એ જાગૃતિ રાખો સારે દિન mein ચાલો પૂરું કરીએ ઓકે જય સચિદાન ચાલો આજે આપણે કુદરત ની કરામત ને આગળ જોઈએ અમે એક ધનુષ બધી કુદરતની કુદરતની કરામત કહેવાય એ કુદરત જ કરામત કહેવાય પણ આપણે ને કુદરત કેવું સરસ વાતાવરણ કેવું સરસ મેક ધનુષ દે અમુક સંજોગ ભેગા મળે તો બની જાય છે પછી વિખરાઈ જાય સંજોગ તો ઓળગડી જાય છે તો હા અપમાન કરનારો એ પૂતગલની જ કરત છે અમુક સંજોગ ભેગા થાય તો ભાઈ ભેગો થઈને અપમાન કરી દે એટલે આજે આપણે આ બધી આવી જ છે વાત આપણને પૂતગલની કરામતની બરાબર છે ને સામાયિકને લેવાનું છે ને પ્રશ્ન પતી ગયા છે ને બસ તો કીધું કંઈ રહી ગયા છે પ્રશ્નવાળા કોઈ મેં તો ચાલુ કરી દીધું પેલું ખરેખર ટાઈમ પાકી ગયો છે ને તો બરાબર છે આ એ પૂતગલની કરામત જ છે ને અંદર શંકા ઊભી કરી નાખે બુદ્ધિ ક્યાં હો ગયા બરોબર હે કે નહીં પણ આપણે આ લેવું છે આ પૂતગલમાં નિર્દોષ જવાનો પુરાવો ભેગો થાય છે કોઈ અપમાન કરે કોઈ નુકસાન કરે તો મારા પૈસા ગયા કે છે પૂતગલની કરામત ભેગા થવા તે જતા રહે તે હિસાબ જ છે અને આપણે તોય જોઈએ ખાવા પીવા રહેવાનું મળ્યા જ કરતું હોય કોઈ વાંદરો કે ચકલો કે બિલાડી કમાવા જતા જ નથી તોય નિરાતે ખાઈ પીને મજા કરે છે અને આપણે આટલું કમાય તો કે જતી રહીએ અમેરિકાની કમાણી અમેરિકામાં સમાણી એટલે કે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી તો તારે ભાગે રહ્યું છું તો કે આ પૂતગલની કરામત છે બધી એ ભેગું થાય છે વિખરાય છે ભેગું થાય છે વિખરાય છે અમુક છે ત્યારે નવું પાછું ભેગું થશે જુઓ તો ખરા પણ આપણે ભૂલ ક્યાં થાય છે અસરમાં આવી જાય છે મારું કયું મારું શું થશે એ અસરોથી મુક્ત રહેવું છે કે આ શું બને છે જુઓ પૂતગલની કરામતો છે એ અપમાન તે કેટલા એક શબ્દ નીકળો ને હજારો પરમાણુથી પછી શબ્દ નીકળે છે એટલે એ પૂતગલની જ કરામત કહેવાય લાલચંદ ફૂલચંદને તો ચંદુભાઈ દીપકભાઈને વળી ગયા તો દીપક તારો હિસાબ આવ્યો જમા કરો અને આને નહીં અકડામણમાં નીકળી ગયો તમે આવું કરો છો હું નહીં ચલાવ તો એ નીકળી જાય કારણ આપણા કંટ્રોલમાં નથી પૂતગલ નીકળી ગયો તો એ કહેવાય હવે તાલો પ્રતિકોણ કરો પાછા પણ આ બધું જોવા જેવું એ છે કે પૂતગલ પૂતગલ સાથે અથડાય છે ફટાકડા ફૂટે છે અને પછી આપણે શું કરવા જેવું છે તો એને પહેલાં જુદું જુઓ બહુ ત્યારે આપણે કોકને દજાડ્યા હોય તો પ્રતિક્રમણ કરાવીએ છીએ અને ખરેખર તો નાતા દ્રષ્ટા રહ્યા તો પેલા પૂતગલ એ શુદ્ધ થઈને ઓગળી જવાનું છે પણ આપણે શું છે અક્રમ છે અને એમાં આપણો અભિપ્રાય લીકેજ ન રહી જાય એટલે પ્રતિક્રમણ કરાવીએ છીએ ના મારો અભિપ્રાય નથી આ પક્ષનો દુઃખ અપાય છે ખોટું છે આવું ના હોવું જોઈએ અને એની ઉપર જાગૃતિ તો આપણે જ રાખવાની કે આ પૂતગલથી આવું ડિસ્ચાર્જ નીકળ્યું કઠોર નીકળ્યું કોઈ મૃદુ એ નીકળે ને વાંકું એ નીકળે ને સીધું નીકળે પણ પૂતગલ ખાલી થાય છે એટલે આ જોવું છે અપમાન આવે આક્ષેપો આવે તો પૂતગલ કેવું ઉછળી પડે છે પાછું એ જબરજસ્ત સામો થઈ જાય તો પેલો આને ધોલ મારે આ એને ડબલ ધોલ મારે તો એ બધું પૂતગલની જ કરામત એવું તો દાદા કે છે ને આમાં આગળ આવે છે કે પૂતગલની કરામતને તો કે આવી જે સમજમાં આવ્યું ત્યારથી કેવળ દર્શન કહેવાય છે આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે તે જગતને પોષાય યા ના પણ પોષાય હું કંઈ જ કરતો નથી જેમ હું કંઈ કરતો નથી એમ તું પણ શુદ્ધ આત્મા છે તું પણ કંઈ કરતો નથી આ ચંદુ જે કરે છે અને દીપક જે કરે છે એ બેઉ સામસામે હિસાબવાળું છે હિસાબમાં ફટાકડા ફૂટીને પછી બેઉ પસ્તાવા કરશે આપણા અક્રમવાળા તો મહાત્માઓ પણ મેઇન થઈ જવું ને એમાં કંટ્રોલ નથી પોતાનો એ થઈ જાય એ પૂતગલની કરામત દાદા એને કહેવા છે કે પોતે કરતો જ નથી કેટલાકને ગમે આ સરસ કર્યું કેટલાકે શાક ખોટું કર્યું હમણે બેમાં પોતે કરતા નથી અને એ જાગૃતિ રાખવા છે કે આ નહીં હવે બસમાં ચડ્યા ને ઉલટી થઈ હવે શું કરે બિચારો નાની હોય તોય થઈ જાય તો આ થઈ જાય આ પરમાણુની વોમિટ થાય છે એને ઓળખો અને પછી જુદું રાખતા શીખો ઘરમાં ગમે તેવા ખરાબમાં ખરાબ બન્યા તો એ કેમ ખરાબ થઈ ગયું એવું ના થવું છે ગમે તેવું સારામાં સારું બન્યું કેટલું મેં સરસ કર્યું બરાબર છે ને બધા એ ખોટું કહેવાય ત્યાં આપણે જાગ્રત રહેવું છે કે આ સારું ભરેલો માલ નીકળે ખરાબે ભરેલો માલ નીકળે ભૂતગલની કરામત અને એ આપણે વિગતવાર જ્ઞાનીની દ્રષ્ટિએ આપણો હવે આગળનો ધ્યેય આ થાય છે એ જ્ઞાની પદે આભોમાં આપણે પહોંચવું છે જ્ઞાની એટલે શું કે દરેક પરિસ્થિતિમાં સંભાવે નિકાલ કરતા હોય કોઈ પરિસ્થિતિમાં કોઈને દોષિત ના જુએ નો ધ્યેય નિરોમાં કે છે ને અમે એક એક ફાઇલ વિતરાકતાથી જીતીને ચોખ્ખી કરીને છૂટ્યા તો એ ધ્યેયપૂર્વક હશે તો આપણને આ જાગૃતિ રહેશે કે આ શું થયું શા માટે થયું કોની પર થયું પોતાની કંઈ કચાશો આજે નીકળે છે ત્યારે આ આ દ્રષ્ટિએ રાખીએ કે આ ભરેલો માલ નીકળ્યો પૂતગલનો હિસાબ અને પહેલાંનું નીકળ્યું તો એનો પૂતગલનો પૂતગલનો હિસાબ જ નીકળે છે પૂતગલ સાથે અથડાય છે અને હું શુદ્ધ છું એ ચૂક્યા વગર આ ભરેલા માલને જુદો જોયા એ શુદ્ધ છું રહેશે તો આ પૂતગલની કરામતે સમજાશે પૂતગલની કરામત જોઈશું ભૂતગલની કરામતથી આ બધું થઈ રહ્યું છે હું જુદો છું તો શુદ્ધ તમારે હશે અને એ શુદ્ધ દશા રાખવા માટે આ આ બધી બધી જે બધું બની રહ્યું છે કયા આધારે બની રહ્યું છે એ વિગત જેમ જેમ આપણે જાણતા જઈએ તેમ તેમ હું અકર્તા છું એ આપણને વધારે કન્ફર્મ થતું જાય કે હા આવી રીતે બની જાય છે કોઝીસ ઇફેક્ટ ઇફેક્ટની ઇફેક્ટ પછી પોતે જ્ઞાતા દ્રષ્ટા સામોહ્ય આત્મા શુદ્ધ ચેતન જ્ઞાતા દ્રષ્ટા એ બધું વિગતવાર આપણને સમજમાં આવતું જાય તેમ તેમ આપણી શુદ્ધ દશા અકર્તાપણું જ્ઞાતા દ્રષ્ટાપણું ફિટ થતું જાય અને આ બધી પૂતગલની કાર્યો બધા થઈ રહ્યા ઝઘડો થઈ જાય કે કકડાટ થઈ જાય કે મોં ઊભો થાય વિકાર ઊભા થાય કસાય ફૂટે બધાનું આપણને સમજાય કે કયા આધારે થઈ રહ્યું છે આ પૂતગલની કરામત એવું જુદું જુદું જ્ઞાન કે ને કે જુદાપણાની જાગૃતિ વધે સામો શુદ્ધાત્મા દેખાય પ્રકૃતિ પ્રકૃતિના હિસાબ ચૂકતે થાય છે એ જુદું જુદું આત્મા અને આ પ્રકૃતિ જુદી સમજાય જુદી દેખાય જુદું અનુભવાય તેની માટે આ જુદી જુદી આપણી પાસે ટેકનિકો મળતી જાય છે જેમ અપમાનનો દાખલો લઈએ તો અપમાનમાંય આવું છે નુકસાનમાં લઈએ તો નુકસાનમાંય આ પૂતગલની કરામત એ તો દરેક પ્રસંગમાં ગોઠવવાની આ પૂતગલની કરામતને અને આપણું વિઝન ખુલતું જાય અને એક્ઝેક્ટનેસ સેટ થતી જાય આ સામાયિક એ ઊંચામાં ઊંચો પ્રયોગ છે આપણી થિયરિટિકલી વાત આપણે પ્રેક્ટિકલી સેટ કરી રહ્યા છે આજના પ્રસંગમાં નહીં તો પાછલા બનેલા હશે એ જીવનના પ્રસંગોમાં જ્ઞાન ગોઠવો તો આપણને ફિટ થતું જાય જે સાંભળ્યું જ્ઞાન એ વાપરવાની ગોઠવવાની કળા ખુલતી જાય દ્રષ્ટિ ખુલતી જાય અને એ ખુલતાં ખુલતાં પછી પાંચ પછી વખત એવું ફિટ થઈ ગયું ને પછી અનુભવમાં આવી જાય પછી એ જાગૃતિ એ અનુભવવાળી દશા નિરંતર ટકે પછી પહેલા એને ભોગવટો ના આવે એને મૂંઝવણ ના થાય કોઈ દોષિત ના દેખાય સહજ રહી શકે કે આ બન્યું સ્થિરતા રહે એની સ્થિરતા તૂટી ના જાય અને એ સામાયિકમાં આપણે ફિટ કરી લેવું છે એટલે આપણને આવી ચાવી મળે પૂતગલની કરામત તો કે આપણે એને પ્રેક્ટિકલી વાપર વાપર કરવા જૂના પ્રસંગો ગોઠવી ગોઠવી ગોઠવીને કે આવી રીતે નિર્દોષ આવી રીતે કરતા પૂતગલ પૂતગલનો હિસાબ પૂરો થયો કોઈ જાણી જોઈને કરતું જ નથી આ સંજોગ બની જાય છે અને સંજોગ ભેગા થઈને બની જવું એને જ કરામત પૂતગલની કહી દાદાએ અને કોઈ ગુનેગાર નથી આત્મા કરી શકતો નથી અને કોઈ સામા આત્માને આવી ઈચ્છા નહોતી આ બની ગયું આ બધું એ આ કરામત પૂતગલની એ આપણે આજે સામાયિકમાં લઈશું ચાલો વિધિ કરીએ બોલો હે દાદા ભગવાન હે દાદા ભગવાન હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહાર જીવન વ્યવહારમાં બની જતા પ્રસંગો બની જતા પ્રસંગો ને નાને કરીને જોવાય નાની કરીને જોવાય શુદ્ધાત્મા પોતે જુદા રહે શુદ્ધાત્મા પોતે જુદા રહે જે જે પરિસ્થિતિ બને છે અને જે જે પરિસ્થિતિ બને છે માન અપમાન માન અપમાન नुकसानी नुकसानी झगड़ानी, झगड़ानी, झगड़ा के मोहनी के मोहनी विकारी विकारी सर्व परिस्थिति सर्व परिस्थिति संजोगाधीन बनी जाए संजोगाधीन बनी जाए खुदगल करामत कहवा

अथड़ा मणो थाए अथड़ा मणो थाए के व्यवहार थाए के व्यवहार थाए तेनेज पुद्गलनी करामत कही, तेनेज पुद्गलनी करामत कही, ए दृष्टि ए दृष्टि आत्मा जुद। शुद्ध आत्मा पदे जुदा रही आत्मा शुद्ध आत्मा पदे जुदा रही प्रकृति ने व्यवहार प्रकृति ने व्यवहार पुद्गलनी करामत रूपे जोवाय पुद्गलनी करामत रूपे जोवाय खराब सारो ખરાબ સારો તમામ વ્યવહાર ને તમામ વ્યવહાર ને પૂતગલ ની કરામત રૂપે ની કરામત રૂપે જોવાય તે પ્રમાણે સામાયિક કરવાની વચન કાયા મારા નામ ની સર્વ માયા મારા નામ ની સર્વ માયા ભાવ કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નો કર્મ હે દાદા ભગવાન હે દાદા ભગવાન આપ પ્રગટ આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુ ના પરમાત્મા સ્વરૂપ પ્રભુ ના સુચરણો માં સુચરણો માં સમર્પણ કરું છું સમર્પણ કરું છું